સીતારામ બધાઈને કેમ છો બધાઈ દાયરો? તો આ હે ને, મેં ફિનિશમાં આવવાનું જે ડિસિઝન લીધું, જે નિર્ણય લીધો, ને એમાં ઘણા લોકોના મને પર્સનલી ફોન આવ્યા, પર્સનલી મેસેજ પણ આવ્યા, અને ઘણા લોકોના એવા કોમેન્ટ પણ આવ્યા કે હું જે ફિનિશમાં આવવાને મેં ખોટું ડિસિઝન લીધું, ખોટો નિર્ણય લીધો ટૂંકમાં, કે મને ઇન્ડિયા આવે ને પસ્તાવો થાય કે હું શું કામ ફિનિશમાં આવી, મેં આ ખોટું કર્યું આ ફિનિશમાં આવે ને. તો સૌથી પહેલાં તો જો એ લોકો જ્યાંથી વયા ગયા ને ઇઝરાયલથી ફિનિશ કરે ને, એ લોકોનો એના અનુભવથી કહે કે ઇન્ડિયા જઈને એણે ખોટું ડિસિઝન લીધું, ઊણા એરી 100% અગ્રી હે, 100% અગ્રી હે, એ લોકોની વાત હાસી હે. જો આથી જે ગાહ ને એ એનો અનુભવ શેર કરે, એણે સાથે જે થયું એ હાસી વાત કરે, તો એ લોકોની હાવી હાસી વાત છે. અને પહેલી વાત કે જો અહીંથી હે ને ગમે ત્યારે ફિનિશમાં તો જવું જ પડે, અહીંયા તમે રહીને હક ઇઝરાયલમાં હક આપતા ને તો અધિકાર આપતા ને તો તમે કેટલોક ટાઈમ રહી શકો? હક અધિકાર વગરના તમે અહીંયા કેટલોક ટાઈમ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, એકલા તમે કેટલોક ટાઈમ રહી શકો? બરાબર. ને ઘણા માણસોને હે ને અમુક એવા સંજોગો પણ હોય, અમુક એવી ઘણી બધી વસ્તુ હોય કે જે અટાણે હું તમને નો પણ કહે શકતી હોય, નો શેર કરે શકતી હોય તમારે, બરાબર. તો ટૂંકમાં જવું પડે, ક્યારેક સાહેબ જવું પડે, ક્યારેક નો સાહતા હોય તો પણ આપણે જવું પડે અને કરવું પડે, બરાબર. તો મને ખબર છે, મેં આ ડિસિઝન લીધું ને તો બહુ સમજે વિચારીને લીધું, અને હું આ બધી વસ્તુથી અવેર છે કે મને ખબર છે કે ઇન્ડિયા જઈને મને તકલીફ પડવાની છે, ઇન્ડિયા જઈને હું સેટલ નથી થવાની, સેટલમેન્ટ લેવામાં તકલીફ પડી છે. કારણ કે તમે આ જોવો, હું 10 વર્ષથી આ ફ્રીડમમાં જીવી, ફ્રીડમમાં રહી, એટલી અટાણી જોવા લઈ, હું આ ગાર્ડન હે છોકરાઓનો, બેઠી બેઠી વિડીયો બનાવવા, કોઈ તમારો ભાવ ન પૂછે, કોઈ જોવે નહીં, કોઈ કંઈ જ નહીં, કારણ કે આ ફ્રીમાઇન્ડ લોકો છે. અને ઇન્ડિયામાં તો જતા વેત મળતી જ કે માણો હોવ તમારે હા ભૂજોવા માંડીએ ને પરપુશ કરવા માંડીએ ને સપરાહ કરવા માંડે ને પંચાયત કરવા માંડે ને, તો એ એક અઘરું હે ડીલ કરવી હોતી પહેલાં તો. અને અહીંયા હાવ શાંતિવાળું ઇન્ડિયામાં આપણે બધા શિષ્કાર નાખે ને વળકા નાખે ને આમ આમ કારો કરાટ ને ધમસ કર્યો ને બઘડાટી બોલતી હોય, તો એ ઓફકોર્સ એ અઘરું હે સીધે સીધું આપણે એમાં મેનેજ કરવું. પણ ભાઈ કરવું તો પડે જ, જો આપણી નાના જન્મમાં જન્મને એવડા મોટા થયા ને આપણું જિંદગી ને આપણા માહિતી ને ઘર પરિવાર નાશે, તો સેટલ થવું પડે. અને પાછો મને ખબર છે કે અઘરું છે, બરાબર. અને ઇન્ડિયામાં ઘણા કહે કે આ આવે ને પછી કંઈ નહીં, બેઠા બેઠા તો રાજાના ભંડારી ખૂટે જાય, 100% વાત છે, 110% એ હાસી વાત છે કે રાજાના ભંડારી ખૂટે જવાના હોય, આપણા પાસે 1 કરોડ રૂપિયા હોય, 1 અબજ રૂપિયા હોય કે ગમે તે હોય, એ બેઠા નેત રહેવાના. અને જોઈએ હવે જે થાય. અને મેં પાછું હે ને ડિસિઝન તો લીધું, પણ ફિનિશમાં જવાનું એ એક રોંગ ડિસિઝન હે, કટાણે હું માર્સમાં આવા હોરીન્યું ઝારું પડતું હોય, ધૂમ ધખોડ તડકો પડતો હોય, અટાણે હું તડકે બેઠી, કારણ કે આ એકદમનો સારો તડકો હોય, ટૂંકમાં કંઈ વાંધો, ટૂંકમાં શું કહેવાય, હિયારાનો તડકો હોય એટલો ને આ તડકો એ લાગે તો હે જ, હું કારી હે, પણ છતાં તડકો તો લાગે, જોવાથી ને ખબર પડે જાય તડકો, આ તડકો એવો લાગે, મતલબ સાંભળીને ઓલું કરી નાખે. ને ઇન્ડિયા આવે ને તણહાર જ નહીં રહીએ મારી, લગભગ એકતા આવી સાંભળી હે ને પાછી આ તડકાને આવે તે જ. તો હું ને ઘણા લોકો એ ને મને પણ કીધું કે તું હે ને દિલ્હીમાં ઉતરી ને, તો ઉતરે ને તને તારે કોઈમાં હું કાં આવે ગયાથી પાછી વહી જાય, તો એ 100% વાત છે. ને મારા એ રીતે વધારે થાય એવું મને લાગે કે હું હે ને શું કહેવાય, આમ માણસ ન કહે કે જેની શોખાઈનો એકદમ ફોબિયો હોય ને ક્લિનિંગનો ફોબિયો હોય ને આમ એકદમનું ડિસિપ્લિનમાં રહેવું હોય, તો એ પ્રકારનું મને હમણાં હે ને આમ ઝાવડ ભાવડ બધું કંઈ ગમે નહીં, જેમ તેમ પડ્યું એવું કંઈ ગમે નહીં, માણો આમને આમ શું કહેવાય હાઇજીન થોડુંક લઈને મને એ મગજમાં ઘૂસે ગુઆ 10 વર્ષ રહી ને, તો એ એક મને થોડીક તકલીફ પડી છે કે ટૂંકમાં મારી વસ્તુ કંઈ અડવું ન જોઈએ. મારું આ તમે જો એક તમારો પ્રાઇવેટ રૂમ હોય, તમારા રૂમમાં તમે રહેતા હોય, તમારું ઓહીકું હોય, તમારું ધૂહું હોય, તમારી બધી વસ્તુ હોય, તો તમારી પ્રાઇવેટ કબાટ હોય એમાં તમે કંઈ પણ વસ્તુ મૂકી દીધી, તો અહીંયા તમારું કોઈ બોલાવે નહીં, અહીંયા તમારા રૂમમાં પણ આવવું હોય ને કોઈને તો આ લોકો નોક કરીને આવે હગે, એમને એમ તમારા રૂમમાં પણ કોઈ એન્ટર ન કરે હગે, અને અહીંયા તમારો મોબાઈલ પડ્યો હોય, ફોન પડ્યો હોય, તો આ એકબીજાનો ફોન પણ કોઈ ઉપાડે નહીં, કોઈની પર રિંગ પૂરી થઈ જાય તો એ જોવે નહીં કે કીણો ફોન હે, કોઈને અહીં મનાય કોઈના ફોન પર ઉપાડવાનો. ને ઇન્ડિયામાં તો સીધે સીધું લઈ તો જોવા દેતા ફોન કયો હે, અલે ગેલેરી ખોલી દેતા ફોટા જોવા ભાઈ કોક
એટલે એ બધું પાછું હે ને બેક ટુ નોર્મલ થતા ટાઈમ તો લાગે જ. અને તડકો ધૂમ હે ઇન્ડિયામાં, હું આ વિસ્તાર માર હોરીની ઝાડું ખૂબ પડતું હે, તો એમાં મેનેજ કરવું અને હેન્ડલ કરવું થોડુંક અઘરું લાગે, થોડુંક ડિફિકલ્ટ લાગે. ટાઈમ તો લાગે જ, હું આવે ને માંદી પડવાની હે, જોરદાર મણી વેધર સેટ નેતાવાનું મને ખબર હે. એના માટે હું મેન્ટલી અત્યારથી પ્રિપેર જ છું, મને ખબર જ છે કે ત્યાં ઉતરેને હું થવાનું હે અને હું હે અને હું નહીં હોય. અને પ્રમણેદીના વિડીયોમાં મેં કહો તો ઘણા બધા કહેતા હતા કે તમે તમારે કઈ ગાડી હે ને તમે કઈ ગાડી લીધો, તો ભાઈ અમારે હે ને કઈ ગાડી નથી. મેં આગળ કીધું કારણ કે અમારા ઘરમાં કોઈ ડ્રાઈવર નથી, બરાબર. મારો ભાઈ હે ઝીણકો હે છે અને એ હોસ્ટેલમાં ભણે અને હું જ મોટી હે, મારા બાપાને કંઈ વાહન હાંકતા આવડતું નથી. તો ભાઈ ગાડી લઈને પછી ગયો હાકે કોણ કોણ હાકે, તો અમારે કંઈ વાહન હે નહીં ને મને મને રિક્ષામાં જવું ને બસમાં જવું મને જ બિલકુલ હરમ નતા. ભાઈ કેવા સારું હરમ આવે, આપણી આ નૃત્ય આવી તારી બસમાં રિક્ષામાં જતા હતા ને, હજી મારા માન મારા બાપુ બસમાં રિક્ષામાં જઈ તો મને કેવાની હરમ આવે. હું તો મજા નહીં, મને તો એક્સપ્લોર કરી મને તો મજા આવે રિક્ષામાં જવું બસમાં જવું ને હું જા ને. હા કદાચ મારું મન થાય તો મન થાય તો આગળ હું ભલે એ તો હું ઇન્ડિયામાં પછી ખબર પડે કે મારે શું કરવું ને હું ન કરવું. પટાણાથી હું એવા કંઈ ખર્ચા કરવા માગતી નથી ને કરતી પણ નથી, ટૂંકમાં મને જે કંઈ હે એનાથી મને મને કંઈ હરમ આવતી નથી, બરાબર. હું જ્યારે ઇન્ડિયામાં હતી ને ત્યારે મને દેખાડ કરવો ને ખોટો દોર કરવો ને ખોટી શું કહેવાય બહુ વહેલું હતું. હું ઇન્ડિયામાં હતી ને ત્યારે ફ્રેન્ડ સર્કલને દેખાડવું મોટું મોટું થવું, જ્યારે કંઈ નહોતું ને ઘરમાં ત્યારે મને શો ઓફ કરવાનો બહુ હરખ હતો. ત્યારે હું ખોટા દોરા પહેરે કરીને રખડતી ને ખોટીઓ બંગડીઓ પહેરીને રખડતી ને ખોટા બુટિયા પહેરીને રખડતી ને, કારણ એ ખબર નહીં અચાનકથી જીવનમાં એવું પરિવર્તન આવ્યું. જ્યારે મારે કંઈ નહોતું ને ત્યારે હરખ હતો પહેરવાનો શોખ હતો ને હું ખોટા પહેરીને રખડતી કે આ હાસું હોય હાસું હોય બીજા ફ્રેન્ડ સર્કલના મોટું થવા હું આમ આમ દે હોશિયાર ખોટી હોશિયારી મારવા નફારાઈ મારવા ને. અત્યારે જો હે ને મને કંઈ પહેરવું નથી ગમતું, તમે જોવા લો મને નથી કંઈ કાનમાં પહેરવું ગમતું ને હાથમાં પહેરવું ગમતું ને ડોકમાં પહેરવું ગમતું, મને ઇરિટેશન થાય ખબર ને, મને કંઈ ગમતું જ નથી. ઇન્ડિયા જઈને સારું પાછું ગમે વાંધો ન આવે તો ને, તો એવું હે ટૂંકમાં. તો હવે મને કંઈ ફેર નથી પડતો ને, પહેલાં હું ઇન્ડિયામાં હતી ને ત્યારે હું કે ટ્યુશનમાં જતી ને બીજું છોકરીઓ આવે ને એ હાર્યું હાર્યું હોય તો હું ખોટા ખોટા દેખાવ કરતી કે મારે ત્યાં બંગલો હે ને મારે ત્યાં ગાડી હે ને મારે ત્યાં ઢીકણું ઇંગ્લેન્ડ હે ને પૂછડું અમેરિકા હે ને અટાણા હું જે કંઈ નથી અટાણું તમને કહે ને કંઈ એટલે કંઈ નથી. હું જે છે અમારા પાસે એમાં હું ખુશ છે, જે છે એ મારી મહેનતનું હે, જે કંઈ પહે ને એ મારા માટે બધું ઓલું હોય ને. ખોટું દેખાવ કરવા ને ખોટું શો ઓફ કરવા ને માણસને દેખાડવામાં આપણે લેવું ને કરવું ને ખોટા ખર્ચા હોય તો તમે પણ ન કરતા આવું કોઈ દું. આપણા પાસે જી હે ને એ બધાને ખબર જ છે, બરાબર, કે આપણા પાસે કામ હે ને કામ નહીં તો ખોટું હોવાળો કરવા શું કામ આપણે લેવું જોઈએ ને શું કામ કરવું જોઈએ. ટૂંકમાં હંમેશા આપણી પસેડી પ્રમાણે જ હોળતણાય, પસેડીથી મોટી હોળતણમાં જઈએ તો પછી તકલીફ પડે. આ મારું મંતવ્ય હે ને મારું માનવું હે એ હું તમને કહું, કારણ કે હું હા ને બહુ બહુ ઇન્ડિયામાં હતી ને ત્યારે હું મને ખુદને અટાણે વિચાર થાય કે મેં આવું તડકો વધારે આવે ગો જગ્યા બદલાવીએ. તો મને ખુદને ઓલું થાય કે હું આવી સ્ટુપિડ વસ્તુ કરતી. જો માણસ ભૂલથી શીખે, ભૂલ મેં જીવનમાં ઘણીઓ ભૂલું કર્યું, ઘણીઓ એટલે ઘણીઓ ભૂલું કર્યું, બરાબર. ને અટાણા મને એવું પાછું કરીને જોવાનું તો મને થાય કે ઓ માય ગોડ આવ્યું ભૂલું મેં કર્યું, આ કાં મારી વાત બુદ્ધિ કાં ઘાસ સરવા ગઈ હતી. પણ જીવનમાં તમને હે ને માણસ ગમે એટલું સમજાવે તમે ન સમજો, ખુદ તમારા માથે વીતે તમે એમાંથી પાર થાવ ત્યારે જ તમને ખબર પડે કે કેટલી વિહી હો થઈ. તો જીવનમાં ઘણું ભૂલ્યું કર્યું, પછી ભૂલમાંથી શીખવું, એ ભૂલ પાછી ભવિષ્યમાં ન દોહરાય, એ જ ઓલું કરવાનું. તો ઓકે, મેં પણ ભૂલું કર્યું, મારી રીતના પડી, મારી રીતના ઊભી થઈ, ઘણી ઠોકરું લાગ્યું, એ ઠોકરોમાંથી મને ઘણું શીખ્યું અને ઘણું શીખી અને ઘણું શીખું છું. તો એવું હોય જિંદગીનું પણ. તો મને હું ઇન્ડિયામાં હતી ને ત્યારે મને એ થતું કે મારા મા બાપા હોય અનપણ ગવાર હે અને કંઈ ખબર નથી પડતી, મારા બાપાને કંઈ ખબર નથી પડતી, મારી માને કંઈ ખબર નથી પડતી, આને કાં ભેગા લઈ જવાના, આને ઉઠતા નથી આવડતું, આને બેસતા નથી આવડતું, નો અમારે ભેગા આવે તો મને હરમ થાય, આવી આવી મારી માન્યતા હતી. હું જ્યારે ઇન્ડિયામાં હતી ને ત્યારે હું ભેગા લઈને ન જા કંઈ મન પડે ના એ તો બે જાય, મન પડે ના આવી રીતના બેઠા હોય ને ઓ યા બધા આપણા હું જોવે ને ક્યાં તો અનપણ ગવાર હે, એ મારી માન્યતા હતી. જે ઇઝરાયલ આવે ને બદલે ગઈ, ઇઝરાયલ આવે ને મારી માન્યતા બિલકુલ એટલે બિલકુલ બદલે ગઈ. નટણ એ જ મારા મા બાપ જી હે જીવા હે ને એણે એરી હું એને એક્સેપ્ટ કરે, એણે એરી એને સ્વીકારા કહો કે એનું જીવન હે એવી રીતના એનો ઉછેરચ્યો એવી રીતના એ જ આપણી ઇન્ડિયાનું જીવન હે, બરાબર. તો જે એ જ આપણા મા બાપ હે નટાણે હું ગર્વથી કહા કે
એ મારા મા બાપે અને ગર્વથી હું એને મારા ભેગા લઈ જાય અને ગર્વથી એણે જેવી રીતના જીવન જીવવું અને એવી જ રીતના હું જીવી એવી જ રીતના હું એને બહી મને બિલકુલ કોઈ વાતની હરમ નથી ને કોઈ વાતનો મારે શોફી નથી કરવો ને કોઈ વાતનો મારે દેખાડો એ નથી કરવો. ટૂંકમાં સમજાઈ ગયું હે આ બધું તમને. ને માણો હટાણે ઇન્ડિયામાં ઘણું એવું હે કે કોકની કરે દેખાડવા અને એક્સક્યુઝ મી સમાજ માટે કે ઓય આણી અહીં છું તો ઓલી અમારી અહીં વાતું કરી હે, ઓય અહીં છું તો ઓલી અમારું કામ વાતું કરી હે. ભાઈ ખાલી વાતું કરી હે, બે દી વાતું કરીને બે જાય, દસ દી તમારા કોઠીમાં બાજરો નાખવા કોઈ નહીં આવે. તો કોકની કરે દેખાડવામાં આપણા છોકરાઓની બાજરી અને આપણા છોકરાઓની ખીચડી ઘરમાંથી ન કઢાય હું તકા જે કંઈ હે ને એ ઓલું રખાય. અને ઓફકોર્સ મી ઇન્ડિયા આવા ને એ પણ પાછા ગલત ટાઈમ ઉપર આવા એ મને ખબર હે. અને હું જે કંઈ પથાવવાનું હોય એનાથી પણ હું અવેર હે, મેં બધું સમજે વિચારો નથી કર્યું. ને તમે મારા માટે એટલું વિચારો, મારા માટે એટલું ચિંતા કરો, તમે એટલું કન્સર્ન દેખાડ્યું એના માટે હું દિલથી તમારી આભારી હું. થેન્ક યુ વેરી મચ કે તમે તમારો અનુભવ શેર કર્યો અને તમે મને કીધું તમારું હાવ એટલે હાવ હાસી વાત હે. તમે જે કંઈ પણ કીધું એ પણ અમુક જીવનમાં એવા કારણો હોય, અમુક જીવનમાં એવા પેલું શું કહેવાય હોય કે આપણે કરવું પડે ને આવવું પડે. ને ઓકે મારા માટે મારા મા બાપ પહેલાં હે, મારા મા બાપ હાડું થઈને હું 10 વર્ષ અહીંયા રહી અને ઓકે હવે એના માટે જાઉં છું. તો જિંદગીમાં હે ને બે રસ્તા હોય, ક્યાં તો આ ને કાં તો આ. તો શું કહેવાય મારે તો દર વખતે લાઈફમાં એવી સિચ્યુએશન આવી, આગળ ખાઈ પાછળ કૂવો, વૈશમાં હું જે કોર જાય એ કરો, નુકસાની મારે જ છે. એટલે આમાં તમે સમજે જજો હવે કે મારી વ્યથા શું હોય, પણ એના હું રિયલી ખુશ છે. અને ઇન્ડિયામાં જઈને મારી યારે હું થવાનું હોય એનાથી પણ હું અજાણી નથી. ને હું કોશિશ કરી કે હું એ માહોલમાં પાછી સેટલ થઈ જા ને એ માહોલમાં હું સેટ થયો હગા અને ખુશીથી અને માતાજીઓની દયા અહીંથી ને કુળદેવીની દયા અહીંથી જે મારું ઝૂંપડું હોય એમાં અમે બધા ભેગા મળે અને કઢીને રોટલો ખાઈ હગીએ સુખેથી. બસ એટલા માતાજી આશીર્વાદ આપે ને તમે આશીર્વાદ આપજો. અને મારી વાત હાસી હે કે ખોટી હે એ પણ કોમેન્ટમાં કીજો તમે. હાલો તો આવજો મેડા સીતારામ.